તો જિલ્લા પંચાયત અને ભુજ તાલુકા પંચાયતના કોંગ્રેસના ઉમેદવારો માટે ચૂંટણી પ્રચારમાં નીકળેલા અર્જણભાઈ ભુડિયાએ માધાપર વિકાસ કામનો કોલ વ્યક્ત કર્યો હતો. માધાપરની કાયાપલટ કરવા માટે તેમણે મતદાતાઓને ખાતરી આપી હતી. આખરે કોંગ્રેસના ઉમેદવારોને વિજય અપાવવા માટે સૌએ સંકલ્પ કર્યો. હજુ માધાપરથી મારા પ્રતિનિધિને વિસ્તૃત અહેવાલ. કોંગ્રેસ પેનલના નેતા અર્જુનભાઈ ભુડિયાની પેનલના મહિલા ઉમેદવારોને માધાપર જૂનાવાસના લોકોએ હોંશ હોંશ આવકારી જીત માટેનો વિશ્વાસ અપાવ્યો હતો. તાલુકાના માધાપર ખાતે જિલ્લા પંચાયત સીટ અને તાલુકા પંચાયતની 4 સીટ પર કોંગ્રેસના અર્જુનભાઈ ભુડિયાની પેનલના ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. ઉમેદવારોને પ્રચાર દરમિયાન પ્રચંડ જનસમર્થન સાંપડી રહ્યું છે. તમામ વિસ્તારોમાં કોંગ્રેસને આવકાર મળી રહ્યો છે. અર્જુનભાઈના કામોને યાદ કરી રહ્યા છે. આવી પરિસ્થિતિમાં કોંગ્રેસની જીત નક્કી હોવાની વાત સાબિત થઈ ગઈ છે. માધાપર આ વખતે પરિવર્તન લાવશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી. માધાપર સીટના ઉમેદવાર સવિતાબેન સંજયભાઈ અર્જુન ભુડિયા, તાલુકા પંચાયત માધાપર જૂનાવાસના સીટના ઉમેદવાર દમુબેન મુકેશભાઈ વરસાણી, માધાપર જૂનાવાસ સીટ બેના ઉમેદવાર નર્મદાબેન વાલીલાલ પટેલ, માધાપર નવાવાસ એક સીટના ઉમેદવાર અમૃતબેન પરેશભાઈ ગામી, માધાપર નવાવાસ સીટ બેના ઉમેદવાર ભાવનાબેન રમેશભાઈ ઓરાને પ્રચાર દરમિયાન પ્રચંડ પ્રતિસાદ સાંપડ્યો છે. માધાપર સુરક્ષા સોસાયટી વિસ્તારના રહેવાસીઓએ પોતાની સમસ્યા અર્જુનભાઈ સમક્ષ વર્ણવી ત્યારે અર્જુનભાઈ આ તમામ સમસ્યાનું તાત્કાલિક અસરથી નિરાકરણ લાવવા ખાતરી આપી હતી. ખાતરી મળતાની સાથે સુરક્ષા સોસાયટીએ કોંગ્રેસના ઉમેદવાર તરફી મતદાન કરવા માટેની ખાતરી આપતા વાતાવરણ કોંગ્રેસ તરફી બની રહ્યું છે.